જિલ્લા ન્યાયાધીશોની સિનિયોરિટી કઈ રીતે ગણવી તે અંગે વિવાદ ઉભો થયો છે અગાઉ પચાસ સીધી ભરતી અને પચાસ પ્રમોશનના રેશિયોથી સિનિયોરિટી ગણાતી હતી જો કે બે બાદ હાઈકોર્ટે અલગ રીતે સિનિયોરિટી ગણવાનું શરૂ કરતા હાઈકોર્ટમાં અરજી કરાઈ છે અરજદારની માગ છે કે સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ અને જસ્ટિસ શેટ્ટી કમિશનની ભલામણોનો અમલ થાય એવો મહત્વનો મુદ્દો છે કે સને બે હજાર પાંચમાં ગુજરાતમાં જે ન્યાયાધીશોની રિક્રુટમેન્ટ સિન્યોરિટી વગેરે અંગેના નિયમો પ્રસિદ્ધ થયેલા એ પહેલાં સિન્યોરિટી નક્કી થયેલી નહીં માટે જે પ્રોમોટી જે જજિસ છે એ લોકોની સિન્યોરિટી એ લોકોની ડેટ ઓફ એન્ટ્રીથી નક્કી કરવી જોઈએ ને પાછળથી નહીં વર્ષ ઓગણીસો એકસઠમાં ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ રૂલ્સ બન્યા હતા આ બાદ વર્ષ ઓગણીસસો નવ્ણુંમાં સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણી પછી જસ્ટિસ શેટ્ટી કમિશનની રચના કરી હતી જેમાં જજોના પગાર સિન્યોરિટી વગેરે મુદ્દે કમિશને તેમની ભલામણો રજૂ કરી હતી સુપ્રીમે આ ભલામણોનો સ્વીકાર કર્યો હતો અને તેના અમલની છૂટ આપી હતી આ ભલામણો પ્રમાણે ગુજરાત હાઈકોર્ટ નિર્ણય લે તેવી અરજદારે દાદ માગી છે જે પ્રમાણે સિન્યોરિટી અંગેની જે પ્રસિદ્ધ કરેલી છે તે બાબતમાં અમારું કેવું છે કે નામ જસ્ટિશિયટી કમિશન ના આધારે જે સિદ્ધાંતો નક્કી થયેલા છે તે મુજબ દરેક કેડર અંગેના કોટા નક્કી થયેલા છે એટલે કોટા આધારિત જે કેડરોમાં નિમણૂક થાય તેમજ પ્રમોશન મળે એ અંગેની સિન્યોરિટી નક્કી કરવાની જરૂર છે ઉલ્લેખનીય છે કે આ કેસ સાંભળવાનો હાઈકોર્ટની ચાર ખંડપીઠોએ ઇન્કાર કર્યો હતો આ કેસની સુનાવણી સોળ જૂન પર મુકરર કરાઈ છે કેમેરામેન કિશન સણોલ સાથે તેજસ મહેતા વી ટીવી અમદાવાદ